चलो नमस्ते बालकों। गई काले आपने धोरण चार आसपास विषय नी अंदर पाठ तेर नदी नी सफर जोयो हतो ने। नदी नी सफर नी अंदर आपने शू जोयो हतो? चित्र प्रमाणे नदी नी वार्ता कही हती। त्यार बाद आपने आगळ छेले शू जोयो हतो के दरिया नी अंदर मोजा, दरिया नी अंदर मोजा कई रीतना આવે છે બાળકો તમે જોયા છે? તમે ક્યારે દરિયા કિનારે ગયા હોય અને દરિયાની અંદર મોજા કઈ રીતના આવતા હોય એ આપણે બુકની અંદર દોરવાના છે। જેમ કે આવી રીતના ક્યારે મોટો હોય તો આવી રીતના આમ આવે છે। કઈ રીતના? તો કે આમ, એટલે આપણે આવી રીતના હાથથી આપણા બુકની અંદર દોરવાના છે। હવે આપણે જોઈએ દરિયાનું પાણી પીવાલાયક હોય છે કે કેમ। બાળ મિત્રો, દરિયાનું પાણી તમે ક્યારે ચાખ્યું છે? કેવું હોય છે? તો કે દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે। દરિયાનું પાણી કેવું હોય છે? ખારું। તેમાં રેતી અને ક્ષાર જેવી બીજી અશુદ્ધિઓ પણ હોય છે। દરિયાની અંદર ખૂબ ઘણી બધી રેતીઓ હોય છે અને અમુક ક્ષાર અને અશુદ્ધિઓ પણ હોય છે। શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા જળમાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોય શકે છે? ચર્ચા કરો। ચોમાસામાં વધારે વરસાદના કારણે તળાવ, નદી અથવા ઝરણા પાણીથી છલકાય બે કાંઠે વહેતા જોવા મળે છે। જ્યારે ઉનાળામાં ખૂબ જ ગરમી પડવાના કારણે પાણીનું બાષ્પીભવન થવાથી આ જ નદી, તળાવ અને ઝરણા સુકાઈ જાય છે। બાળમિત્રો, આપણે પણ જોતા જઈશું ચોમાસાની અંદર ખૂબ વરસાદ પડે છે। વરસાદના કારણે નદી, તળાવ, સરોવર બધું છલકાઈ જાય છે અને ખબર છે તમે પૂર પણ જોયું હશે, છલકાઈ જવાના કારણે ખૂબ પૂર આવે છે। અને એવી જ રીતના ઉનાળામાં શું થાય છે? ખૂબ તડકા પડે છે, તેના લીધે પાણીનું બાષ્પીભવન થાય છે અને પાણી ધીમે ધીમે સુકાવા માંડે છે। તેથી ચોમાસામાં જેટલું પાણી હોય છે એટલું ઉનાળાની અંદર પાણી હોતું નથી। ચોમાસામાં તળાવ અને નદીઓમાં પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે? શું તમે કહેશો બાળકો, ચોમાસામાં હોય એટલું ઉનાળાના દિવસોમાં હોય ના હોય? ચાલો જોઈએ જવાબ। ના, ચોમાસામાં વરસાદ પડે છે અને વરસાદના કારણે નદી, નાળા પાણીથી છલકાઈ જાય છે, જ્યારે ઉનાળામાં વરસાદ પડતો નથી, પરંતુ અતિશય ગરમીને કારણે નદી, નાળા સુકાઈ જાય છે અથવા તો પાણી ઓછું થાય છે। બાળમિત્રો, ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલા માટે નદી, નાળા છલકાઈ જાય, જ્યારે ઉનાળાની અંદર ખૂબ ગરમી પડે તેના કારણે પાણી છલકાઈ જાય, એટલે ચોમાસામાં પાણી ખૂબ વધારે હોય છે, જ્યારે ઉનાળાની અંદર પાણી ઓછું જોવા મળે છે। તમે જોઈ શકો છો ચિત્રની અંદર, અહીંયા બે ચિત્ર આપેલા છે। એક ચિત્રની અંદર શું દેખાય છે? તો કે ખૂબ પાણી દેખાય છે ને, જો નળી અહીંયા છલકાઈ જાય છે એવી રીતે દેખાય છે ને, જ્યારે આ ચિત્રની અંદર શું છે? એની જ નદી, પણ જોઈ શકો છો બાળમિત્રો અહીંયા શું થઈ ગયું છે, જમીનની અંદર તવડા પડી ગયા છે, ફાટી ગઈ છે જમીન। કેના કારણે? તો કે જે પાણી હતું એ સુકાઈ ગયું, તેના લીધે આવું થઈ ગયું। અને જોવો છો બાળકો, અહીંયા પાણી પણ ઓછું દેખાય છે, શું કામ? તો કે આ ચોમાસાનું પાણી છે, જ્યારે આ ચિત્ર છે એ આપણને ઉનાળાની અંદરનું ચિત્ર દર્શાવે છે કે ઉનાળાની અંદર આટલું પાણી ઓછું હોય છે। તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો। ઉનાળો, શિયાળો અને ચોમાસા દરમિયાન તેમના પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે?
બાળકો ઉનાળામાં શિયાળામાં કે ચોમાસામાં પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો કે હા, ઉનાળામાં તેમાં ખૂબ ઓછું પાણી હોય છે, જ્યારે ક્યારેક તો હોતું જ નથી. શિયાળામાં તેમાં મધ્યમ પાણી હોય છે, જ્યારે ચોમાસામાં તેમાં પુષ્કળ પાણી હોય છે. તેમાં ક્યાં ક્યાં જળચર પ્રાણીઓ જોવા મળે છે? તેમાં ડેડકા, સાપ, કાચબા, માછલી વગેરે. એટલે કે જે નદી છે, સરોવર છે, એની અંદર આપણને ક્યાં ક્યાં જળચર પ્રાણીઓ જોવા મળે? તો કે માછલી, ડેડકો છે, પછી કાચબો છે, સાપ છે, સાપ કયો, જળસાપ વગેરે જેવા જળચર પ્રાણીઓ આપણને નદીની અંદર કે તળાવમાં કે કોઈ સરોવરમાં જોવા મળે છે. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષોને છોડ ઉગે છે? તો કે તેની આસપાસ ઘાસ, વેલા, છોડ અને વૃક્ષો ઉગેલા જોવા મળે છે. બાળમિત્રો, નદીની અંદર પણ હોય છે, નદીની અંદર શું ઉગે ખબર છે કોઈને? તો કે લીલ, લીલ ઉગે છે, પછી કોઈ ઘાસ ઉગે છે, અમુક વેલા પણ નદીની અંદર ઉગે છે, છોડ ઉગે છે અને વૃક્ષો છે એ નદીના આસપાસ, વૃક્ષો, છોડ આ બધું છે એ નદીની આસપાસ ઉગેલું જોવા મળે છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે નદીના કિનારે? બાળમિત્રો, તમે ક્યારે જોયું છે કોઈ પક્ષીને બેઠેલા? તો કે હા, બગલો, ટીટોળી, બતક, સારસ, હંસ વગેરે, આટલા પક્ષીઓ છે એ ત્યાં નદી કિનારે આપણને, એટલે કે નદી, તળાવ કે કોઈ સરોવરના કિનારે આપણને જોવા મળે છે. તમે ક્યારે પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે ક્યાં? બાળમિત્રો, તમે ક્યારે કે પૂર જોયું હોય તો તમે પણ તમારી રીતે અહીંયા જવાબમાં લખી શકો છો. પણ હું જો તમને કહું છું, હા, મેં સુરત શહેરમાં ઈસવીસન 2006 માં આવેલા વિનાશક પૂર વિશે સાંભળ્યું છે. બાળમિત્રો, તમે જોયું છે કે સાંભળ્યું છે? હા, તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીએ તમને ક્યારે કોઈ વાત કરી છે? ના કરી હોય તો તમારા મમ્મી પપ્પાને પૂછી જોજો કે 2006 ની અંદર પૂર આવ્યું હતું તે કેવું વિનાશક હતું. તમે જરૂરથી પૂછજો તમારા વાલીઓને. તો કે મારા પપ્પાએ મને આ પૂર વિશે વાત કરી હતી. 2006 ની અંદર તમે તો હતા નહીં, એટલે તમને તો ખબર હશે નહીં. પણ બાળમિત્રો, તમે તમારા મમ્મી પપ્પા કે કોઈ દાદા દાદી કે કોઈ મોટા ભાઈ બહેન હોય એને ખબર હોય એને પૂછી અને જાણકારી લેજો કે 2006 ની અંદર કેવું પૂર આવ્યું હતું. પૂર આવે ત્યારે શું થાય છે? પૂર આવે ત્યારે નદીનું પાણી તેના કિનારા છોડી બહાર પથરાવા લાગે છે, એટલે કે નદીની અંદર ખૂબ વધી જાય પાણી, એટલે નદીની બહાર આવવા લાગે છે. એટલે શું થાય? જેનાથી પાક, નદીની નજીક આવેલા શહેરો, ગામડા કે ખેતરોમાં પાણી ફેલાઈ જાય છે. એટલે કે આપણે અહીંયા સુરતની અંદર જ્યારે પાણી આવ્યું હતું તો શું થયું હતું? તો કે આપણા સુરત આખા શહેરની અંદર બધે પાણી ફરી વળ્યું હતું. કોઈના ઘરમાં ઘૂસી ગયું હતું, કોઈ ખેતરોમાં, કોઈ દુકાનો હોય એમાં. અને કેટલું પાણી આવ્યું હતું બાળમિત્રો, એ તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું છે. પૂછશો ને? જેનાથી પાક, જાનમાલ અને મિલકતને ખૂબ જ નુકસાન થાય છે. આટલું બધું પાણી આવવાથી શું થાય? તો કે આપણે ખેતીમાં કોઈ પાક વાવેલો હોય તો એમાં નુકસાન થાય, આપણા ઘરમાં પાણી ઘૂસી જાય તો આપણા ઘરની અંદર અમુક વસ્તુ ખરાબ થઈ જાય છે. આવી રીતના ઘણી બધી જાન માલ અને મિલકતને નુકસાન થાય છે. રસ્તા ઉપર પાણી ફેલાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે, અને રસ્તા ઉપર પણ પાણી બધે ફેલાઈ જતા હોવાથી શું થાય? તો કે વાહન વ્યવહાર, એટલે કે વાહનો પણ ચાલવાના બંધ કરી દેવામાં આવે છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં? રસ્તા પરથી પસાર થઈ રહેલી બસમાં બેઠા બેઠા મેં એક તળાવ જોયું હતું.
હું જ્યારે બસમાં એક ગામ જતી હતી ત્યારે મેં બસમાં બેઠા બેઠા એક તળાવ જોયું હતું જેમાં લોકો કપડા અને વાસણ સાફ કરી રહ્યા હતા, લોકો ઢોર ઢાંખરની નવડાવી રહ્યા હતા અને ગટરનું ગંદુ પાણી તેમાં ઠળવાઈ રહ્યું હતું। બાળ મિત્રો, મેં તો આવું જોયું છે, પણ તમે ક્યારે આવું જોયું છે કે કોઈ નદીની અંદર વાસણ સાફ કરતા હોય, કપડા ધોતા હોય, ઢોર ઢાંખરને નવડાવતા હોય કે કોઈ ગટરનું ગંદુ પાણી એમાં જતું હોય? તમે જોયું છે ક્યારે? તમે પણ કદાચ જોયું હશે એવું હું અત્યારે માનું છું। પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવા લાયક છે, ખાલી જગ્યા સોરી સર્જા કરો। બાળમિત્રો, પાણી ગંદુ હોય તો કેવું દેખાય છે એ તમને કેવી રીતે ખબર પડે કે પાણી ગંદુ છે કે સ્વચ્છ? પાણીમાંથી દુર્ગંધ આવતી હોય તો તેમાં મચ્છર અને જીવજંતુ હોઈ શકે, ક્યારેક પાણીનો રંગ પણ બદલાઈ ગયો હોય તો સમજવું કે પાણી ગંદુ છે। બાળમિત્રો, આપણને કઈ રીતના ખબર પડશે પાણી ગંદુ છે? તો કે પાણીની અંદર દુર્ગંધ આવતી હોય, મચ્છર હોય, જીવજંતુ હોય, અથવા તો પાણીનો રંગ પણ બદલાઈ ગયેલો હોય। એટલે કે પાણીનો રંગ કેવો હોય છે? તો કે રંગહીન। પણ જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય, એટલે કે આપણે ચિત્રમાં જોયું હતું કે પાણીનો રંગ સાવ અલગ પટ્ટા પટ્ટા દેખાતો હતો, કાળા રંગનો દેખાય, ત્યારે આપણે એવું માની લેવાનું કે આ પાણી ચોખ્ખું નથી, આ પાણી કેવું છે? ગંદુ। એટલા માટે આ પાણી પીવા લાયક નથી। ત્યારે પાણી ચોખ્ખું દેખાતું હોવા છતાં તે પીવા લાયક હોતું નથી। અને એવું પણ નહીં માનવાનું કે ચોખ્ખું પાણી એટલે કે પાણી ચોખ્ખું દેખાય છે તો આ પાણી પીવા લાયક હશે। તેમાં કેમિકલ, કીટાણુ અથવા અશુદ્ધિ હોઈ શકે છે। આવું પાણી આપના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। એટલે કે એની અંદર કોઈ કેમિકલ ભર્યું હોય કે કોઈ કીટાણુ હોય તો એ આપણને આપણી નરી આંખે દેખાતા નથી। એટલા માટે આપણે એ પાણી અશુદ્ધ પણ હોઈ શકે છે, એટલે આપણે એવું પાણી પીવું જોઈએ નહીં। શું કામ? કારણ કે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક એટલે કે નુકસાનકારક છે, આપણે એનાથી બીમાર પડી શકીએ છીએ। તમે જોઈ શકો છો બાળકો, આ પાણીનું ચિત્ર છે, તો આ પાણીનો રંગ કેવો છે? આની અંદર જો તમને નીચે માટી દેખાય છે, રેતી દેખાય છે ને, પાણીની અંદર રહેતા ઝીણા ઝીણા જીવજંતુઓ ને કીટાણુઓ જોઈ શકો છો તમે। ઓક્ટોપસ છે, પછી આ ઘણા બધા ઝીણા ઝીણા જીવજંતુઓ છે જે પાણીની અંદર હોય છે। પાણી કેવી રીતે ગંદુ થાય છે? તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીક વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે। કપડા ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં અને વાસણો સાફ કરવામાં। આના કારણે નદી પહેલા જેવી રહી નથી। આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે। નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે। તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે। બાળમિત્રો, આપણે પહેલા શરૂઆતમાં જોયેલું હતું કે પાણી પહેલા ચોખ્ખું હતું, પછી ગંદુ થવાના કારણો પણ મેં તમને કીધા હતા। શું શું કારણો હતા? ચાલો જોઈએ, મને કોણ કહેશે? તો કે પાણીની અંદર, નદીની અંદર કપડા ધોવા, વાસણ સાફ કરવા, કોઈ પ્રાણી એટલે કે ઢોર ઢાંખરને નવડાવવા, કોઈ ગટરનું ગંદુ પાણી જવું છે જાય, પછી કોઈ ફેક્ટરીનું કેમિકલ છે, રસાયણ એ બધું જતું હોવાથી પાણી છે એ ગંદુ બની જાય છે। તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? બાળમિત્રો, તમે પણ ઘરે પાણી પીતા જ હશો ને, તો તમારા ઘરે જે પાણી આવે છે એ ક્યાંથી આવે છે?
નદી માંથી આવે છે, કોઈ તળાવ માંથી આવે છે, આ શું છે? ડંકી, ડંકી છે, કૂવો છે, આટલી જગ્યાએથી પાણી આવે છે. એટલે કે આ જે નદીનું પાણી છે આપણે અહીંયા શું હોય છે, બોર હોય છે, તો એની અંદરથી આપણા ઘરે પાણી આવે છે, કોઈ મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે. તો એ બધું પાણી છે એ કેવું હોય શકે, ગંદુ હશે કે ચોખ્ખું હશે? તો આ ચિત્રની અંદર તમે જુઓ આ પાણી ગંદુ જ છે, પણ આપણને કઈ રીતના પાણી મળે છે? પાણી આવે એટલે આપણને કેવું દેખાય છે? ચોખ્ખું દેખાય છે. પણ એ પાણી આપણે કઈ રીતના પીવું જોઈએ? તો કે ગરમ કરીને અથવા તો ફિલ્ટર કરીને પાણી પીવું જોઈએ, એમ જ પીવું જોઈએ નહીં, કારણ કે એકદમ પાણી ચોખ્ખું હોતું નથી. શહેરોમાં નદીનું પાણી ઘર સુધી કેવી રીતે પહોંચે છે? જુઓ બાળકો, હવે હું તમને સમજાવું. પહેલા તો આ શું છે? નદી. નદીની અંદરથી પાણી અહીંયા આવશે. અહીંયાથી શું થશે? વોટર ટેન્કની અંદર ત્યાં ફિલ્ટરિંગ થશે પાણી, અને ત્યાં પછી અહીંયાથી આ શહેરની ગામની ટાંકીઓ છે, ટાંકીની અંદરથી અલગ અલગ જગ્યાએ પાણી પૂરું પાડે છે. એટલે તમારા ઘરે એ પાણી ફિલ્ટર થઈ અને એટલા માટે તમને જોતા ચોખ્ખું દેખાય છે. તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે. શું શું લાવવાનું છે? આપણે આ પાઠ્યપુસ્તકની અંદર આપેલું જ છે, એટલે તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો. મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા અને દાળ, દરેક અડધી ચમચી. એટલે કે આટલી જે વસ્તુ છે, મીઠું, ખાંડ, હળદર, ખાવાનો સોડા, આ બધી વસ્તુને શું કરવાનું છે? દાળ આટલી વસ્તુ અડધી અડધી ચમચી લેવાની છે. કટલે અડધી ચમચી. બીજું શું લેવાનું? લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ, આ બધી પણ અડધી ચમચી લેવાની છે. ત્યાર પછી 5 કે 6 પ્યાલા અથવા બોટલ, આપણી ઘરે નાની બોટલ હોય તો બોટલ લેવાની છે, અથવા તો ગ્લાસ લેવાના છે. હવે શું કરવાનું છે? તમે શું કરશો? તો કે પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરી લો. તમે પ્યાલા લીધા છે અથવા તો બોટલ જે લીધું છે તે અડધું અડધું તમારે ભરવાનું છે. ગ્લાસ લીધા હોય તો ગ્લાસ અડધા. અને આ પ્રવૃત્તિ તમારે જરૂરથી ઘરે કરવાની છે. કરશો ને બાળ મિત્રો, અડધા અડધા ગ્લાસ પાણીના ભરો. ત્યાર પછી બધામાં સરખું પાણી હોવું જોઈએ, એ ખાતરી કરી લો. બધામાં સરખું તમારે એક સાથે રાખવાના અને જોઈ લેવાનું કે પાણી બધામાં સરખું છે. સરખું ના હોય, કોઈમાં વધારે ઓછું હોય તો આપણે બરાબર કરી દેવાનું છે. એટલે કે કોઈમાં વધારે હોય તો કાઢી નાખવાનું, કોઈમાં ઓછું હોય તો થોડું વધારે નાખી દેવાનું. પણ બધા ગ્લાસની અંદર સરખું પાણી હોવું જોઈએ, એટલેથી તમને વધારે ખ્યાલ આવશે. હવે શું કરવાનું છે? પછી પાણી ભરેલા દરેક પ્યાલામાં હળદર, બીજા પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુને આમાંથી ભરીને ઉમેરો. એટલે કે તમે જે જે વસ્તુ લીધી હતી, જેમ કે ખાંડ, ખાવાનું સોડા છે, પછી શું લીધું હતું? મીઠું, દાળ, લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ, આ બધી વસ્તુને શું કરવાનું છે તમારે? તો કે બધા ગ્લાસની અંદર જે જે અડધી ચમચી તમે લીધેલું હતું એ તમારે એની અંદર ઉમેરવાનું છે, એટલે કે ગ્લાસની અંદર નાખવાનું છે. હવે એ ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે. તમારા અવલોકન કોષ્ટકમાં લખો. હવે તમારે શું કરવાનું છે? પછી એક ચમચી લેવાની અને જે બધા ગ્લાસમાં જે જે વસ્તુ નાખી છે બધું અલગ અલગ ગ્લાસમાં નાખવાનું અને પછી એને ચમચી દ્વારા હલાવવાનું છે. મીઠું નાખશો પાણીમાં તો શું થશે? મીઠું છે એ પાણીની અંદર ઓગળી જશે. જ્યારે ખાંડ બીજા ગ્લાસમાં નાખી છે તેમાં શું થશે? તો કે ખાંડ પણ ઓગળી જશે. ખાંડ નાખશો તો એનો રંગ બદલાશે? તો કે નહીં બદલાય. મીઠાનો પણ રંગ નહીં બદલાય. ખાવાનો સોડા નાખશો તો પણ એ પાણીની અંદર ઓગળી જશે. પછી દાળ છે તો દાળ તમે નાખશો તો શું થશે? પાણીની અંદર ઓગળશે બાળ મિત્રો? તો કે ના, નહીં ઓગળે. પછી લીંબુનો રસ તો એ પાણીની અંદર ભળી જશે. સાબુનું પાણી તો કે એ પણ પાણીની અંદર ઓગળી જશે, ભળી જશે. શરબત એ પણ પાણીની અંદર ભળી જશે. તેલ
બાળ મિત્રો તેર પાણીની અંદર ભળે તમને ખબર છે આ પ્રવૃત્તિ તમારે ખાસ કરવાની છે અને આનો તમને જે અનુમાન કર્યું હોય અવલોકન કરો તે મને જણાવવાનું છે અને આ કોષ્ટક તમારી જાતે પૂરવાનું છે હું પણ પૂરાવું છું તમને પણ તમારી જાતે અવલોકન કરવાનું છે અને હું આ ખાસ બધાનું કોષ્ટક ચેક કરીશ એટલે બધાનું વ્યવસ્થિત રીતે કોષ્ટક પૂરવાનું છે જુઓ બાળ મિત્ર આ કોષ્ટક તમે શું અવલોકન કર્યું સાચી જગ્યાએ ખરાની નિશાની કરો અથવા તો સાચું કે ખોટું લખો હવે આપણે જોઈએ સામગ્રી પાણીમાં ઓગળી જાય છે પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ બદલાય છે પાણીનો રંગ બદલાતો નથી જોયું બાળ મિત્ર હવે આપણે શું પહેલા લીધું હતું ખાંડ ખાંડ છે તો એ પાણીમાં ઓગળી જાય છે મેં કીધું ને પાણીમાં ઓગળી જાય પાણીનો ઓગળતી નથી પાણીમાં ઓગળી જાય છે એટલે આમાં સાચું લખ્યું પાણીનો રંગ બદલાય તો કે ના એટલે આપણે આમાં કઈ લખવાનું નથી પાણીનો રંગ બદલાતો નથી એટલે આમાં આવશે સાચું પછી મીઠું મીઠું શું છે પાણીની અંદર ઓગળી જાય છે અને એનો રંગ બદલાતો નથી પછી લીંબુનો રસ પાણીની અંદર ઓગળી જાય છે તેનો રંગ બદલાતો નથી હવે શું આવશે હળદર હળદર છે એ પાણીમાં ઓગળી જાય છે એટલે શું આવશે સાચું પણ એમાં રંગ કેવો થઈ જાય તો કે પીળો એટલે શું આવશે પાણીનો રંગ બદલાય છે એટલે એમાં આવશે સાચું સાબુનું પાણી સાબુનું પાણી પાણીમાં ઓગળી તો જાય છે પણ એમાં રંગ થઈ બદલી જાય છે ખબર છે તમને ઉપર ફીણ પણ આવી જશે અને શું થશે પાણીનો રંગ કેવો થઈ જશે અથવા તો વ્હાઈટ અથવા તો દૂધિયા એટલે આમાં આવશે રંગ બદલાય છે સાચું પછી અહીંયા આવશે તો કે લોટ પાણીમાં ઓગળતું નથી અને રંગ બદલાય છે એટલે કે સાચો પછી આવશે શરબત તો શરબત છે એ પાણીની અંદર ઓગળશે સાચું એનો રંગ પણ બદલાય છે ખાવાનો સોડા તો કે રંગ સોરી પાણીમાં ઓગળી જાય છે અને રંગ બદલાતો નથી તેલ રાઈ તેલ જોવાનું છે કે તેલ શું છે તો કે પાણીમાં ઓગળતું નથી પાણીનો રંગ બદલાય છે તેલ છે એ પાણીમાં નહીં ઓગળે અને શું થશે ઉપર તરશે બાળ મિત્રો આટલું આપણે જે આજે જોયું આટલું તમારે બધું આજના દિવસની અંદર પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનું છે કેમાં પૂરવાનું છે પાઠ્યપુસ્તકની અંદર આજ સુધીમાં જેટલા સવાલ જવાબ મે સમજાવ્યા તે બધા દુનિયામાં દેખાય છે તો એ બધા સવાલના જવાબ તમારે પૂરવાના રહેશે બાય બાય